પણ ખોટું હશે નહીં એણે વિશેષ ડીપમાં ઉડાણમાં તપાસ કરવાની જરૂરિયાત રહેતી નથી અને એના પરિણામે એ લોકો એક તો વિશ્વાસ મૂકી અને કંપનીની નોંધણી થઈ ગઈ એટલે કંપની સારી છે એવી એક સામાન્ય છાપ ઊભી થાય એટલે એક આ બાબતનો લાભ મળે અને બીજા સંદર્ભે કે જ્યારે રોજબરોજ પછી કંપનીના શેરના સોદા થાય એટલે એનું વર્તમાનપત્રોમાં ટીવી મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયામાં બધી જગ્યાએ તમે એનું નામ વાંચો કે ભાઈ આજે ફલાણી કંપનીનો શેર આટલો વધ્યો આજે આ ફલાણી કંપનીનો શેર આટલો ઘટ્યો હં આટલી લેવાલી રહી તો આનું રોજેરોજ નામ પ્રકાશિત થાય છે રોજેરોજ નામ લોકોના વાંચવામાં આવે છે જાણવામાં આવે છે સાંભળવામાં આવે છે એટલે એના પરિણામે જે કંપનીના શેરમાં સારો વધારો થતો હોય લોકોને સારો ફાયદો થાય એ રીતે કંપનીના શેરમાં રોકાણ તબદીલ થતું લાગે તો લોકોને એક અહોભાવ લાગે છે અને એ કંપનીની માં વધારો થાય છે બીજું રોજબરોજ આ કંપનીના ભાવ બોલાય છે શહેરના ભાવ ઘટ્યા હોય તોય બોલવું પડે વધ્યા હોય તો બોલવાનું છે તો એના પરિણામે એક જાતનો પ્રચાર થાય છે કંપનીનું નામ વારંવાર મીડિયામાં ચમકે છે વારંવાર લખાણોમાં આવે છે વારંવાર ટીવી કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં એનું નામ દર્શાવાય છે એના અંગેની ચર્ચાઓ થાય છે છણાવટ થાય છે એટલે વગર પૈસે જાહેરાતનો લાભ આ કંપનીના જાહેરાતનો નામનો લાભ કંપનીને મળે છે અને માટે પણ કંપનીની શાખમાં વધારો થાય છે એટલે આમ નોંધણી કરાઈ એટલે કંપની અડધો જંગ જીતી ગઈ અને એટલો વિશ્વાસ બેસે કે અમારી નોંધણી વ્યવસ્થિત થઈ ગઈ છે એટલે ચોક્કસ રોકાણકારો અમારા શેર ખરીદવાના છે અમારા શેરની અંદર મોટા પાયે રોકાણ કરનારા છે લઘુત્તમ ભરણાની રકમ ભરાઈ જવાની છે ઇસ્યુને સારો પ્રતિસાદ મળવાનો છે આવી હૈયાધારણ કંપનીના સંચાલકોને પણ મળી જ જતી હોય છે એટલે આમ કંપનીની નોંધણીનો પહેલો લાભ કંપનીના દ્રષ્ટિબિંદુથી વિચારીએ તો કંપનીની શાખમાં વધારો થાય છે બીજો મુદ્દો આપણે જે ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો જામીનગીરી બજારમાં વિસ્તૃત બને છે એટલે કે નોંધાયેલા શેરના સોદા જ્યારે શેરબજારમાં થાય તેથી કંપનીની જામીનગીરીનો બજાર વિવિધ શહેરોમાં વિવિધ વિસ્તારોમાં એ વિસ્તૃત રીતે બને છે આપણે એમ કહીએ મિત્રો કે જ્યારે અમદાવાદ શહેરની કોઈ કંપની હોય જેમ કે નિરમા તો નિરમા અમદાવાદ શહેર પૂરતી કે ગુજરાત પૂરતી મર્યાદિત હતી કોઈ વસ્તુ સારી છે એ આપણને કર્ણપકર્ણ આપણા અડોશ પડોશ કે મિત્રો દ્વારા ખરીદી કરવાથી ખ્યાલ આવે કે કંપની સારી છે આ કંપનીની વસ્તુ સારી છે એની બનાવટ સારી છે તો એટલા પૂરતો લાભ એ સ્થાનિક બજારનો મળે સ્થાનિક લોકોને મળે રાજ્ય કક્ષાએ કદાચ લાભ મળે પણ જો નિર્માના શેર એણે જો બજારમાં બહાર ન પાડ્યા હોત એક સમયે તો સમગ્ર દેશની અંદર એને જે પબ્લિસિટી મળી એ કદાચ ન મળી હોત એ માટે મેરવા એમણે આંતરિક પ્રયત્નો કરવા પડ્યા હોત એના માટે કદાચ પૈસા ખર્ચવા પડ્યા હોત એટલે આ એક વાત થઈ બીજી વાત એ થઈ કે જામીનગીરીની નોંધણી એક જ બજારમાં થાય એવું નથી જામીનગીરીની નોંધણી જુદા જુદા બજારોમાં તમે કરાવી શકો છો અમદાવાદ શેર બજારમાં અમદાવાદની જ બિલોના સોદા થાય તો મુંબઈ કે કલકત્તાવાળાને કોઈને સારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય જાણતા હોય કે અમદાવાદની કંપની સારી છે એ અમદાવાદમાં લેવે જ કરી શકતો નથી એટલે જ્યારે કંપની એક કરતાં વધુ બજારોમાં એના શેરની નોંધણી કરાવે છે ત્યારે એ વિસ્તારના લોકો પણ આ કંપનીના શેરની ખરીદીની જામીનગીરીની લેવેતનો લાભ મેળવી શકે છે એટલે જામીનગીરીના રોકાણકારનો વર્ગ બહોરો થાય છે વિસ્તૃત થાય છે રિલાયન્સ માટે એવું કહેવાય રિલાયન્સ આમ તો આપણે ગુજરાતની ધીરુભાઈ અંબાણી એટલે આપણા ગુજરાતના ચોરવાડના વતની હં કાર્યક્ષેત્ર મહદઅંશે ગુજરાત શરૂઆતમાં રહેલું પણ રિલાયન્સના શેર હોલ્ડરો કાશ્મીરથી કન્યાકુમારી સુધી આખા દેશની અંદર ઠેર ઠેર પથરાયેલા હતા એનો લાભ સાના કારણે છે આટલી બધી પબ્લિસિટી સાના કારણે થઈ અંબાણી આટલા બધા સક્સેસ કેમ ગયા તો એનું રહસ્ય હોય તો શેર બજાર છે એમણે સારી કંપની છે એ પોતે તો એસ્ટાબ્લિશ કર્યું રોકાણકારોને વધુ વળતર આપીને કર્યું પણ સાથે સાથે શેર બજારમાં એની નોંધણી જુદા જુદા શહેરોમાં થઈ મુંબઈ બજાર હોય કલકત્તા શેર બજાર હોય ચેન્નાઈ બજાર હોય કોઈમતુર હોય કાનપુર બજાર હોય તો આ દરેક બજારમાં જો આ કંપનીના શેરના સોદા થઈ શકતા હોય અને એના પરિણામે ભાવની વધઘટનો લાભ દરેક શહેરના રોકાણકાર લઈ અને નફો કમાવા માગતા હોય તો ઓટોમેટિક એ શહેરમાં કરંટ આવે છે અને એ શહેરમાં જ્યારે કરંટ આવે ત્યારે એ ટોપ ઉપર રહે છે આઈધર એ વધતો હોય કે ઘટતો હોય પણ એ ટોપ ઉપર રહે છે અને એના કારણે રોજ બરોજ એના નામનો ફેલાવો પ્રચાર પ્રસાર થયા કરે છે એટલે અહીંયા આપણે એ ચોક્કસ કહી શકીએ કે વિવિધ શહેરના રોકાણકારો પણ આ શેર ખરીદવા માટે પ્રેરાય છે લલચાય છે એનો લાભ વધારે લોકો મેળવી શકે છે એટલે એનો બેજ વિસ્તૃત બને છે અમદાવાદના પાંચ પચીસ વેપારીઓ માત્ર ભાવ વધારા માટેનું કોઈ સ્કેન્ડલ ન કરી શકે કારણ કે એમ લાગે કે લોકો ખરીદે જ છે તો દુનિયાના કોઈ બી ખૂણેથી વ્યક્તિ આવા શેર વેચી અને ભાવને કારણ કે માંગ અને પુરવઠાના નિયમ પ્રમાણે ભાવો નક્કી થતા હોય તો પાંચ પચીસ વેપારીઓ સિન્ડિકેટ રચી અને એમ નક્કી કરી કે આ ભાવ આપણે આટલા રૂપિયા સુધી ઊંચો લઈ જવો છે તો સામે વેચનારા ઘણા આવી જાય કારણ કે એની નોંધણી જુદા જુદા શેરોમાં થયેલી છે માત્ર અમદાવાદ માને અમદાવાદમાં હોય તો પાંચ પચીસ વેપારીઓનું જૂથ જ બની જાય કે આ શેર ખરીદો એને અમુક સમય સુધી ઊંચો લઈ જાઓ એ તેજીવાળા થઈ ગયા પછીથી મંદીવાળા એને પાસે માલ ના હોય તો પણ વેચી દે કે ભાઈ આ ખોટી ખરીદી થઈ રહી છે તો એ લોકો મંદીનો માહોલ સર્જે તો પાંચ પચાસ સો શેર દલાલોનું ગ્રુપ કે જૂથ કોઈ પણ શેરના ભાવમાં ધારે ત્યારે કડાકો બોલાવી શકે અને ધારે તારે એને ટોપ લેવલ સુધી લઈ જઈ શકે આવા કિસ્સા ભૂતકાળમાં ઘણા બન્યા છે પણ જ્યારે શેરબજારમાં નોંધણી એક કરતાં વધુ શેરબજારમાં થઈ હોય ત્યારે વિવિધ શહેરના વિવિધ બજારોના જે શેર દલાલો છે રોકાણકારો છે બધા એમાં ડાયરેક્ટ ઇન્વોલ્વ થાય છે અને ડાયરેક્ટ ઇન્વોલ્વ થાય એટલે એના પરિણામે માંગ અને પુરવઠાના નિયમ પ્રમાણે પાંચ પચીસ વ્યક્તિઓનું વર્ચસ્વ એના ઉપર રહેતું નથી પારદર્શકતા આવે છે ભાવ એની ખરીદી અને વેચાણ માંગ અને પુરવઠાના આધારે આ ભાવ નક્કી થાય છે અને એમ એના ઉપર એક જાતનું બેલેન્સ આવે છે નિયંત્રણ આવે છે તો આ લાભ પણ કંપનીને મળે છે ફરીથી સ્ક્રીન ઉપર જોઈએ તો એના બીજા ફાયદામાં વિકેન્દ્રિત માલિકી વિકેન્દ્રિત માલિકીના સંદર્ભે જો વાત કરીએ તો કંપનીના સંચાલકો જુદા જુદા શહેરોમાં આવેલા શેર બજારોમાં પોતાના શેરોની નોંધણી કરાવી શકે છે આમ કરવાથી શેર ખરીદનાર વર્ગ વિવિધ શેરોમાં વેચી જાય છે અને પરિણામે શેરની માલિકી વિકેન્દ્રિત થવાથી સંચાલનમાં ઓછી ખલેલ પડે છે બહુ અગત્યનો મુદ્દો છે હમણાં જ લિસ્ટિંગ અને ડીલિસ્ટિંગની આપણે જ્યારે ચર્ચા કરી હમણાં જ રિલાયન્સની મેં ચર્ચા કરી કે રિલાયન્સ એના રોકાણકાર વર્ગ ભારતની અંદર કન્યાકુમારીથી કાશ્મીર સુધી છે અને દ્વારકાથી આસામ સુધી છે કલકત્તા સુધી છે તો આટલો વિશાળ વર્ગ હોવાના પરિણામે એક વાત એ બની એની અંદર કે ચોક્કસ પ્રકારના લોકો અનેક ખરીદનારા થઈ ગયા તો ચોક્કસ મર્યાદિત લોકો જ આ શેર ખરીદી અને પછી સંચાલનમાં દખલ કરવા કે હિસ્સો મેળવવાનો પ્રયત્ન કરે એ શક્ય ના બની શકે એટલા માટે ના બને કે રોકાણકાર વર્ગ બહુ મોટો થઈ ગયો વિશાળ થઈ ગયો પાંચ લાખ શેર એનો એક જ માલિક હોય અને પાંચ લાખ શહેરના પાંચ લાખ માલિક હોય તો પાંચ લાખ માણસો થયા તો તમારે પાંચ લાખ માણસો ભેગા થઈ એને કંપની ટેક ઓવર કરવા આવવાના નથી બધા જુદા જુદા સ્તરે છે કોઈ કાશ્મીરમાં છે કોઈ કન્યાકુમારીમાં છે તો એ લોકો ભેગા થઈ રિલાયન્સની મિટિંગ હોય તો શેર હોલ્ડરો પાંચ લાખ હોય નંબર ઓફ પીપલ પણ એટેન્ડ કરનારો વર્ગ તો દસ ટકા ના હોય કારણ કે બધા જુદા જુદા સ્તરે રહે છે વિભાજીત છે એટલે એ કંપનીમાં કોઈ માથાકૂટ કરવા ચર્ચા કરવા કે બીજા કોઈ પ્રશ્નો ઊભા કરવા આવતા નથી એટલે સંચાલકો માટે આ મોટો ફાયદો છે કે એમને દખલગીરી ઓછી થાય છે જ્યારે એ જ વાત નિર્માના સંદર્ભમાં આપણે વિચારીએ તો એમને લાગ્યું કે આ વહીવટ મારે કરવો કમાવાનું અમારે મહેનત અમારે કરવાની અને બીજા લોકો એમાં દખલરૂપ થાય એવું એમને રિયલાઇઝ થયું તો એમણે તરત જ એનું ડીલિસ્ટિંગ કરાવ્યું કે મારે જાહેર જનતાના પૈસા જોતા જ નથી જેને મારામાં વિશ્વાસ હોય આ શેર ખરીદશે રાખી મૂકશે એને સારું વર્તન મળવાનું જ છે એટલે ત્યાં એમણે એ ડીલિસ્ટિંગ પણ કરાવ્યું એટલે ફાયદાને ગેરફાયદા બંને જ છે જ્યારે સંચાલકોને એનો લાભ મળતો હોય તો એ વિ વધુને વધુ શેરોમાં એનું લિસ્ટિંગ કરાવે અને જ્યારે એમ લાગે કે ના આ રૂપ છે અંતરાય રૂપ છે મેનેજમેન્ટને માથાકૂટમાં કે તકલીફમાં મૂકે એવી બાબત છે તો એ લોકો એને ડીલિસ્ટિંગ કરાવી શકે છે તો આ વાત પણ એટલી જ અગત્યની છે પછીની જો આપણે ચર્ચા કરીએ તો વિશાળ જાહેરાત થાય છે વિશાળ જાહેરાત બહુ અગત્યની એ અર્થમાં બનશે કે હમણાં આપણે જે વાત કરી કે શેરબજારની અંદર જે સોદાઓ થાય છે એના અંદર જે ભાવતાલમાં ફેરફાર થાય વધારો થાય ઘટાડો થાય તો એના પરિણામે જાહેર જનતાને માહિતી મળી રહે એટલે જુદા જુદા મેગેઝિનોની અંદર જુદા જુદા વર્તમાનપત્રોની અંદર ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર એની વિશાળ જાહેરાત થાય છે વિપુલ પ્રમાણમાં મોટા પાયા ઉપર એટલે એનો પ્રચાર પ્રસાર બહુ મોટા પાયે થાય છે જો કંપની સારી હોય તો એની પ્રતિષ્ઠા અનેક લોકોના કામ સુધી પહોંચે છે આપણે કહીએ ને કે આપણી સફળતાના ઢોલ આપણે પીટવા જોઈએ અહીંયા કંપની સફર હોય સક્સેસ હોય તો એને પોતે ઢોલ પીટવાની જરૂર નથી શેરબજાર જ ઢોલ પીટે છે અને એના પરિણામે લોકોમાં એક ચોક્કસ ચાહેક વર્ગ ઊભો થાય છે આ કંપનીના રોકાણ કરવા માટે લોકો લલચાય છે પ્રેરાય છે આ કંપની માટે લોકો અહોભાવની લાગણી અનુભવે છે અને એટલે જ એના શેર ખરીદવા માટે જ્યારે જોઈએ ત્યારે એ વિશાળ રોકાણકાર વર્ગ એને પ્રાપ્ત થઈ શકે છે અને એટલે જ એ સ્ક્રીન ઉપર પછીનો મુદ્દો જોઈએ તો મૂડી ઊભી કરવામાં સફળતા એટલે આવી પ્રતિષ્ઠિત કંપનીઓ કે જે શેરબજારની અંદર સતત પોતે નફો કરતી હોય સતત પ્રગતિ કરતી હોય એવું લોકોને રિઅલાઈઝ થયું હોય એના પાંચ વર્ષના ટ્રેક રેકોર્ડ ઉપરથી એના ટ્રેન્ડ એનાલિસિસ ઉપરથી તો પરિણામે આવી કંપની જ્યારે બજારમાં ઇસ્યુ લઈને આવે ત્યારે સરળતાથી એને લોકો શેર ખરીદવા માટે પ્રેરાય છે લલચાય છે બાહેધરી કરાર કરવાની જરૂર નથી પડતી લઘુત્તમ ભરણું આપોઆપ એટલું તો ભરાઈ જાય છે આપણે જાણીને એવી લાગશે કે ઘણી પ્રતિષ્ઠિત કંપનીઓના ઇસ્યુ આઠ આઠ ગણા દસ દસ ગણા સો સો ગણા ભરાયાના કિસ્સા નોંધાયેલા છે એટલે આમ મૂડી ઊભી કરવામાં આ કંપની માટે એ સફળતા અથવા તો સરળતા બને છે ત્યારબાદના મુદ્દા આપણે જોઈએ તો બાહેધરી કમિશન ખર્ચ ઘટે છે કંપનીએ બાહેધરી કમિશન આપવું પડે છે જો લઘુત્તમ ભરણા જેટલા પૈસા ના આવે તો કંપની આ શેર બહાર પાડી શકતી નથી એટલે લઘુત્તમ ભરણા જેટલા કરાર એણે કરવા પડે અને એ કરાર જે કરે છે એને આપણે બાંહેધરી કમિશન કહીએ બાંહેધરી કરાર કહીએ છીએ અને આવા કરાર કરનાર વ્યક્તિઓને કે આવી કરાર કરનાર વેપારીઓને સંસ્થાઓને આપણે જે કમિશન આપવું પડે એ કમિશન બાહેદારી કમિશન તરીકે ગણાય હવે જે કંપની પ્રતિષ્ઠિત છે જેના શેર ખરીદવા માટે અનેક લોકો તૈયાર થઈને ટાપીને બેઠા છે તો એણે બાહેધરી કરાર પોતાની સલામતી ખાતર કરવા પડે તો પણ બહુ ઓછા ખર્ચમાં બહુ ઓછો કમિશન આપીને એ કરે અને એના પરિણામે બાહેદરી કમિશનનો ખર્ચ પણ ઘટે છે અને આ ખર્ચ મોટા પ્રમાણમાં હોય છે સારા પ્રમાણમાં હોય છે બીજી બાબત જે છે કે રોકાણકારોને માહિતી રોકાણકારને આકર્ષણ પણ મળે છે અને રોકાણકારોને માહિતી પણ પ્રાપ્ત થાય છે મિત્રો જે કંપનીની નોંધણી આવી રીતે શેર બજારમાં થયેલી હોય એનું આ રોજબરોજનું જે કંઈ એનું વોલ્યુમ થયું ભાવ થયા સોદા થયા ખરીદના વેચાણના કયા ભાવે થયા એના અંગેની વિસ્તૃત માહિતી છણાવટ આ બધી જ મીડિયા પત્રકારો મેગેઝીનો વર્તમાનપત્રો આ બધા કરતા હોય છે કંપનીનો નફો ઘટ્યો તો કેમ ઘટ્યો કયા કારણોસર ઘટ્યો કયા સમાચારના કારણે એના ઉપર અસર પડી ભાવ વધ્યા તો કેમ વધ્યા કયા પ્રકારનો ઓર્ડર મળ્યો હજુ કેટલા ભાવ વધી શકશે એનો અંદાજ આ બધી જ જુદા જુદા કોલમિનિસ્ટો કોલમ પણ ચલાવતા હોય છે અને એની અંદર આ બધી વિસ્તૃત મુદ્દાઓની છણાવટ કરતા હોય છે અને એટલે જ રોકાણકારોને ઘેર બેઠા માહિતી મળે છે જો મિત્રો નોંધણી ન થઈ હોય તો આ કંપની ખરેખર શું કરે છે એની આર્થિક પરિસ્થિતિ શું છે કયા પ્રકારની છે મારા કરેલા રોકાણના પૈસા એ દોઢા થયા ડબલ થયા કે ધોવાઈ ગયા એનો ખ્યાલ મને ના આવે અનલેસ એન્ડ અન્ટીલ આઈ રિસીવ ધ મેનેજમેન્ટ રિપોર્ટ એન્યુઅલ રિપોર્ટ અને એની અંદર જો હું અભ્યાસી હોઉં બધું વાંચું એનાલિસિસ કરું તો જ મને ખ્યાલ આવે એટલે રોકાણકારોને એમના પોતાના રોકાણ અંગે માહિતી મેળવવી એ બહુ અગત્યની છે અને જ્યારે કોઈ પણ કંપની શેરબજારમાં નોંધાયેલી હોય ત્યારે એની નોંધણીના પરિણામે એના શેરની લેવેચ અંગેની તમામ માહિતી ચાહે ભાવ ઘટતો હોય તો ઘટ્યો વધતો હોય તો વધ્યો પણ એ માહિતી દરરોજ પ્રકાશિત થતી હોય છે અને રોકાણકારોને માહિતી પ્રાપ્ત થાય છે એટલે રોકાણકાર પોતે પોતાના રોકાણને ચાલુ રાખવું વધારવું ઘટાડવું એમાંથી છૂટા થઈ જવું શેર વેચીને બહાર નીકળી જવું આવા અગત્યના નિર્ણયો લેવા માટે પ્રયત્નશીલ બની શકે છે અને એટલે રોકાણકારને માહિતી પૂરી પાડવા માટેનો મોટામાં મોટો ફાયદો આ કંપનીને થાય છે કે ઓછા ખર્ચે કારણ કે નહીતરે માહિતી મોકલવી ટપાલના ખર્ચા કરવા પ્રિન્ટેડ મેટર તૈયાર કરવું આ બધા ખર્ચામાં બચી જાય છે કંપનીને એટલે કંપની માટે મોટામાં મોટો ફાયદો છે રોકાણકારોને આકર્ષણ રોકાણકારને આકર્ષણ એ બહુ અગત્યનું છે રોકાણકાર પ્રતિષ્ઠિત કંપની કે જેના ભાવ સતત વધતા જતા હોય પાંચ વર્ષનું એનું એનાલિસિસ કરે તો એને ખ્યાલ આવે કે આપણે કેટલા શેર માં રોકાણ કરેલું અને કેટલા ભાવ વધ્યા એના કારણે આપણું મૂલ્ય કેટલું વધ્યું છે આપણને કેટલા ટકા ફાયદો થયો નફો થયો એની માહિતી એ લોકોને મળી શકે છે અને એના પરિણામે એ રોકાણકાર આવા પ્રતિષ્ઠિત કંપનીના શેર ખરીદવા માટે હંમેશા ઉત્સુક રહેતા હોય છે અને એટલે એને આપણે ચોક્કસપણે રોકાણકારોમાં આકર્ષણ ઊભું કર કરવાનો પણ આડકતરો ફાયદો આ કંપનીને નોંધણી કરાવવાના પરિણામે પ્રાપ્ત થાય છે પછીની આપણે જે વાત કરીએ કે મૂડી બજાર મૂડી બહાર પાડવાનો ખર્ચ ઘટે છે અને જામીનગીરીનું બજાર મૂલ્ય જે છે એનો પણ લાભ કંપનીને મળે છે જામીનગીરીના બજારમાં જે ભાવ બોલાય ખુલ્લા બજારમાં એટલે કંપનીને પણ પોતાની પરિસ્થિતિનો ખ્યાલ આવે કે અમારી જામીનગીરી કયા ભાવે બજારની અંદર વેચાય છે ખરીદ વેચાણના સોદા થાય છે એટલે અમે એમ કે અમારી કંપની બહુ સારી છે પણ જાહેર જનતાના મગજમાં શું છે એનો ખ્યાલ તમને પારદર્શક શેર બજારના સોદાના પરિણામે જ આવી શકે છે તો આ બધી બાબતો આપણે જે ચર્ચા કરી તે મૂડી બહાર પાડવાનો ખર્ચ પણ ઘટે બહુ જાહેરાત આપવી ના પડે માત્ર સીધા જ ફોર્મ રોકાણકારોને મોકલી અને પણ તમે નાણાં ઉઘરાવી શકો છો એટલે કે શેરની અરજીઓ મેળવી શકો છો તો આ બધા ફાયદા કંપનીઓને થતા હોય છે હવે મિત્રો વાત કરીશું રોકાણકારને પ્રાપ્ત થતા ફાયદા ફરીથી સ્ક્રીન ઉપર જોઈશું તો રોકાણકારને જે ફાયદા પ્રાપ્ત થાય છે વધે છે છે અને એની થઈ શકે ધિરાણમાં સરળતાનો લાભ પ્રાપ્ત થાય છે એને વિસ્તૃત બજારનો લાભ મળે છે નફાકારક નિર્ણયો પોતે લઈ શકે છે એની જામીનગીરીનું એ મૂલ્ય